ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે કર્મચારી ભરતીના આંતરિક તેમજ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તેના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે કર્મચારીની પસંદગી, એનો અર્થ અને તેની પ્રક્રિયા છે તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, કર્મચારી પસંદગીની પ્રક્રિયા જે આપણા અભ્યાસક્રમમાં 9 મુદ્દામાં દર્શાવેલ છે, તો આ 9 મુદ્દાને આપણે આ જ ક્રમમાં રાખવાના છે. પહેલો મુદ્દો એ પહેલાં જ ક્રમમાં રહેશે, કારણ કે અહીંયા પ્રક્રિયા કે તબક્કા કે સોપાનો હોય તો તે મુદ્દાને આપણે આડાવડા કરી શકીએ નહીં. તો 1 થી 9 મુદ્દા આ ઉમેદવારની, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે તેની પસંદગી કરવાની આ પ્રક્રિયા કે વિધિ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, ઘણી વખત ઈ વિભાગમાં 5 ગુણ માટેનો મોટો પ્રશ્ન પૂછાઈ શકે કે કર્મચારી પસંદગીનો અર્થ આપી તેની પ્રક્રિયાના તબક્કા સમજાવો. તો આપણે આ 9 મુદ્દાને આ ક્રમમાં જ રાખવાના થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં કર્મચારી અનુભવી હોય, કલ્પનાશીલ હોય, પ્રામાણિક હોય, તો એ ધંધાકીય એકમની મિલકત સમાન છે. ધંધાકીય એકમની શરૂઆતથી જ કર્મચારીની ભરતીનું કાર્ય એ મહત્ત્વનું બની જાય છે. કોઈ પણ પ્રકારની લાગવગ કે ભ્રષ્ટાચાર કે સગાવાદ છોડી અને જો તટસ્થ રીતે કર્મચારીઓ છે તેની ભરતી કરવામાં આવે તો ધંધાકીય એકમ છે એ પ્રગતિ કરી શકે. એટલા માટે આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા કે કર્મચારી ભરતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી કર્મચારીઓ પસંદ કરવાના થાય તો એની પ્રક્રિયા, એ કર્મચારીને પસંદ કેવી રીતે કરવા તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન ઘણી વખત પૂછાય કે પસંદગી એટલે શું, કર્મચારીની પસંદગી એટલે. તો ખાસ અહીં આપણે કૌંસ કરીએ છીએ કે પસંદગી એટલે આવેલી અરજીઓ છે, ઉમેદવારોએ જે અરજી કરેલી હોય તો એ અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. પસંદગી એ ભરતીની પ્રક્રિયાનો એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળતી હોય છે. તેનો આધાર ધંધાકીય એકમ છે તેનું કદ કેવડું છે, તેનો પ્રકાર કેવો છે અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો હોય છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટી હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની 3 સપાટી વિશે આપણે પહેલા પ્રકરણમાં જ અભ્યાસ કરી ગયા. સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ સંચાલનની 3 સપાટી હોય છે. આ દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂર હોય. બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે. જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ છે કે જે એકમના સંચાલન સાથે કાર્ય કરવા માટે સંકળાયેલા છે, તેમની પસંદગીની વિધિ થોડીક વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત બની જતી હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે પણ જરૂરી હોય છે. કર્મચારીની પસંદગી ઘણી બધી મહત્ત્વની બાબત ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ કહી શકાય કે યોગ્ય, નિષ્ણાંત, અનુભવી અને વફાદાર કર્મચારી છે એની પસંદગી થાય તો ધંધાકીય એકમ માટે એ કર્મચારીઓ મિલકત સમાન બની જતા હોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 1 માર્ક માટેનો પ્રશ્ન ટૂંકો હોઈ શકે કે કર્મચારી પસંદગીમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો આપણે અહીંયા એ પણ કહી શકીએ કે કર્મચારીની પસંદગીની સમિતિમાં નિષ્ણાંતો, સંચાલકો એના પ્રતિનિધિ છે એ, અને વિભાગીય વડા અને કર્મચારી વિભાગના વડા છે એનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, બી વિભાગમાં 1 માર્ક માટેનો પ્રશ્ન તો તમને આ રીતે પૂછાય, તો આપણે એ પણ યાદ રાખશું. ખાસ અહીંયા કર્મચારી પસંદગીની જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એના તબક્કાઓ છે. એમાં સૌથી પહેલો તબક્કો આવકાર અને પ્રાથમિક મુલાકાત એની વાત કરીએ તો આ પહેલો મુદ્દો છે. આપણે એને પહેલાં જ યાદ રાખવાનો છે અને પહેલાં જ લખવાનો થશે. હજુ એક વખત તમને ખાસ યાદ કરાવી દઉં, પસંદગીની પ્રક્રિયાના જે 9 તબક્કાઓ છે એ 9 તબક્કાને આપણે આ જ ક્રમમાં બેઠે બેઠા યાદ રાખવાના છે. શક્ય હોય તમને યાદ રહે માટે તમે કી પણ એની બનાવી શકો, પરંતુ મુદ્દાને આડાવડા કરીને નહીં.
તો અહીંયા આપણે પહેલા મુદ્દાની વાત કરીએ, આવકાર અને પ્રાથમિક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો તબક્કો છે એ એમાં એકમમાં છે, એમાં ઉમેદવારોને આવકાર આપવામાં આવે છે, સ્વાગત કરતા, એટલે કે એને પ્રાથમિક પૂછપરછ યોગ્ય રીતે કરવામાં આવતી હોય છે, અને એને યોગ્ય લાગે ધંધાકીય એકમને ભરતી કરનાર અધિકારીઓ છે તેને, તો એ ભરતી કરનાર અધિકારીઓ છે એમની પાસે મોકલે. વિદ્યાર્થી મિત્રો, આ પસંદગીની સમિતિમાં જે ભરતી કરનાર અધિકારીઓ છે એમાં સંચાલકો હોઈ શકે, વિભાગના વડાઓ છે એ પણ હોઈ શકે, અને વિવિધ ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓ છે એનો પણ સમાવેશ થતો હોય છે. એટલે કે ભરતી અધિકારી છે એ ઉમેદવાર પાસેથી જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગેની પૂછપરછ કરી અને માહિતી મેળવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટેનો પાછો પ્રશ્ન કે ભરતી અધિકારી છે એ ઉમેદવાર પાસેથી કેવી માહિતી મેળવતા હોઈએ છે, તો આપણે કહી શકીએ કે ઉમેદવાર પાસે તેનું જ્ઞાન છે, કૌશલ્ય છે અને કામગીરી અંગેની માહિતી છે એ મેળવતા હોઈએ છે અને પૂછપરછ કરીને. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવારને યોગ્ય જણાય તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવતું હોઈએ છે. એટલે આ પ્રાથમિક બાબત છે, એમાં જો ઉમેદવાર યોગ્ય લાગે ધંધાકીય એકમમાં જે ભરતી સમિતિમાં બેઠેલા વ્યક્તિઓ છે તો તેમને અરજીપત્રક ભરવા માટે જણાવવામાં આવતું હોઈએ છે. અને આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ એ અયોગ્ય ઉમેદવારોને શરૂઆતથી જ અરજી કરતાં રોકવાનો છે, એટલે અટકાવવાનો છે. આમ કરવાથી ભરતી અધિકારીનો સમય છે એ પણ આગળ બચી જાય અને કામગીરી છે એ પણ સરળ થાય. એટલા માટે આ પહેલો જ તબક્કો, પહેલું જ પગથિયું એમાં આવકાર અને પ્રાથમિક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, પ્રાથમિક મુલાકાતમાં જ ઘણા બધા ભરતી અધિકારીઓ છે એ ઉમેદવારને આંતરિક પૂછપરછ કરીને તેનું જ્ઞાન, કૌશલ્ય અને જે કંઈ કામગીરી માટે એને પસંદ કરવાના છે એ કામગીરી વિશે પૂછી અને એનું જ્ઞાન છે ચકાસી લેતા હોઈએ છે. જો યોગ્ય લાગે તો એને અરજીપત્રક ભરવા માટે સૂચના આપી, યોગ્ય ન લાગે તો આવા ઉમેદવારોને અરજીપત્રક ભરવા માટે પણ સૂચના આપવામાં આવતી નથી. આમ કરવાથી ધંધાકીય એકમમાં જે સંચાલકો અધિકારીઓ છે એ સરળ રીતે અને ટૂંકી રીતે ઉમેદવારની ભરતીની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા છે એની વિધિ કરી શકે. ત્યાર પછી બીજા મુદ્દાની વાત કરીએ, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દામાં ઉમેદવારો પાસેથી જે અરજીપત્રક ભરાવવામાં આવે છે એ અરજીપત્રક દ્વારા ભરતી અધિકારી છે એને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઉમેદવારે અરજીપત્રકની અંદર આ બધી માહિતી દર્શાવવાની હોય છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો છે, જેમ કે એની રિઝલ્ટની નકલો છે એટલે કે ગુણપત્રક છે, અન્ય કઈ જગ્યાએ ઉમેદવારે કામ કરેલું હોય તેના અનુભવના પ્રમાણપત્રની નકલ છે, વગેરે બાબતો છે એ સામેલ કરવામાં આવતી હોય છે. અને ભરેલ અરજીપત્રક છે તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી. જો કોઈ અરજીપત્રકમાં માહિતી અધૂરી હોય, ખોટી જણાય તો આવા અરજીપત્રકો છે તેને રદ કરી નાખવામાં આવતા હોય છે. આમ કહી શકાય કે આ બીજા તબક્કામાં ઉમેદવાર છે તેના શૈક્ષણિક લાયકાતથી માંડીને, અનુભવથી માંડીને, જ્ઞાન કૌશલ્ય અંગેની બધી માહિતી છે એ ફોર્મની અંદર ભરી અને જોડાણ સાથે એટલે કે બિડાણ સાથે જે કંઈ દસ્તાવેજો છે એ પણ સ્વીકારવામાં આવતા હોય છે. સ્વીકારીને પછી ધંધા કે એકમ દ્વારા તેની ચકાસણી થાય. જો એમને ખોટી વિગતો લાગે, અયોગ્ય બાબતો લાગે તો આ અરજીપત્રક છે એ રદ કરવામાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ, જરૂરી કસોટીઓ લેવી. વિદ્યાર્થી મિત્રો, જરૂરી કસોટીઓ ધંધાકીય એકમમાં ખાસ કરીને બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી, આવા ચાર પ્રકારની કસોટીઓ દ્વારા ઉમેદવાર છે તેનું અલગ અલગ સ્કિલ, કૌશલ્ય, જ્ઞાન, આવડત વગેરે જાણી શકાય છે. અહીંયા પણ ટૂંકા પ્રશ્નો આ ચાર કસોટીમાંથી તમને હોઈ શકે. એટલે કે ઘણી વખત અરજીપત્રકો છે એ માન્ય કરવામાં આવ્યા હોય ઉમેદવારના, એમાંથી એવા ઉમેદવારોની વિવિધ કસોટીઓ છે ધંધાકીય એકમ લેતી હોય છે. હવે ખાસ કરીને આધુનિક સમયમાં લગભગ દરેક ધંધાકીય સંસ્થાઓ કે એકમો છે આવી કસોટી છે ઉમેદવારો પાસેથી લેતા થતા ગયા છે, કારણ કે આના દ્વારા ધંધાકીય એકમમાં
ઉમેદવારોની જે ભરતી કરવામાં આવે છે એ ઉમેદવારો પાસેથી તેની માનક ક્ષમતા કેટલી છે, ચપળતા ઉમેદવારમાં કેટલી છે, આવડત અને અભિરુચિ કેવી છે, આ વગેરે બાબતો છે તેની જાણકારી મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટેનો પ્રશ્ન ખાસ અહીં યાદ રાખો કે ધંધાકીય કામમાં ઉમેદવારો પાસેથી અલગ અલગ કસોટી દ્વારા કઈ બાબતો જાણી શકાય છે, તો આપણે એનો જવાબ અહીં એક માર્ક માટે આપી શકીએ કે ઉમેદવારોની માનસિક ક્ષમતા કેટલી છે, ચપળતા કેટલી છે, આવડત કેટલી છે અને અભિરુચિ કઈ બાબતમાં છે વગેરે અંગેની જાણકારી મેળવી શકાય છે. એમાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલી કસોટી તો કે બુદ્ધિ કસોટી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને એવો પણ પ્રશ્ન હોય છે કે ધંધાકીય કામમાં ઉમેદવારોની કયા કયા પ્રકારની કસોટીઓ છે એ લઈને પસંદગી કરવામાં આવતી હોય છે, તો આપણે આ ચાર કસોટીઓ છે તેના નામ આપણે લખી શકીએ. બુદ્ધિ કસોટી છે, અભિરુચિ કસોટી છે, ધંધાકીય કસોટી છે અને મનોવૈજ્ઞાનિક કસોટી છે. આ ચાર કસોટીના નામ આપણે આપવાના, કારણ કે અહીં પણ એક માર્ક માટેનો પ્રશ્ન સમાયેલો છે. પછી વિદ્યાર્થી મિત્રો, આ ચાર કસોટી દ્વારા શું જાણી શકાય એ પણ એક એક માર્કનો આમ ચાર પ્રશ્ન થયા. જેમ કે બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય, તો એનો જવાબ કે બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ અને નિર્ણય શક્તિ વગેરે બાબત જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારો એક માર્કનો પ્રશ્ન થયો. ત્યાર પછી આપણે વાત કરીએ અભિરુચિ કસોટી, તો કે અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર પાસેથી શું જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અભિરુચિ એટલે રસરુચિની વાત છે. આપણે એમ પણ યાદ રાખી શકીએ કે ઉમેદવાર પાસેથી જે કાર્ય કરાવવાનું છે ધંધા કે કામમાં, તો એ કાર્ય પ્રત્યે ઉમેદવારને કેટલો રસ છે, કેટલી અભિરુચિ છે એ જાણી શકાય છે. તો આ વાત થઈ અભિરુચિ કસોટી, અહીંયા પણ એક માર્કનો પ્રશ્ન. ત્યાર પછી આપણે વાત કરીએ ધંધાકીય કસોટી, તો વિદ્યાર્થી મિત્રો આ ધંધાકીય કસોટી છે, અહીંયા પણ એક માર્કનો પ્રશ્ન છે કે ઉમેદવાર પાસે જે કાર્ય કરાવવાનું છે તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણવા માટે ધંધાકીય કસોટી લઈ શકાય. એવો પણ પ્રશ્ન હોઈ શકે કે ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવાર પાસેથી શું જાણી શકાય છે, તો આપણે એનો જવાબ છે કહી શકીએ કે ઉમેદવાર પાસે જે કાર્ય કરાવવાનું છે એકમની અંદર, એ કાર્ય અંગે ઉમેદવાર પાસે આવડત કે જ્ઞાન છે કે નહીં તે જાણવા માટે આ ધંધાકીય કસોટી લેવામાં આવે છે. ત્યાર પછી ચોથી કસોટી છે મનોવૈજ્ઞાનિક કસોટી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક પ્રશ્ન કે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય, તો આપણે કહી શકીએ કે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ કેવો છે, તેનામાં આત્મવિશ્વાસ કેવો છે, વલણ અને ટેવ અંગે જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ચાર પ્રકારની ધંધાકીય કામમાં લેવાતી કસોટીઓ છે. ચારે ચાર કસોટીના આપણે નામ પણ યાદ રાખવાના, એક માર્ક માટેનો પ્રશ્ન હોઈ શકે અને ક્યારેક સી વિભાગમાં બે ગુણ માટેનો પણ પ્રશ્ન હોઈ શકે કે ધંધાકીય કામમાં ઉમેદવારો પાસેથી કયા કયા પ્રકારની કસોટી લેવામાં આવે છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર પ્રકારની કસોટીઓ છે, ફરીથી આપણે યાદ કરી લઈએ. એક તો બુદ્ધિ કસોટી, પછી અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ ચાર કસોટી આપણે બે માર્ક્સમાં પૂછાય તો એને મુદ્દો આપીને આ રીતે સમજાવવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ ટૂંકા પ્રશ્નો છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરેલી. ત્યાર પછી પસંદગી માટેનો આપણે ચોથો મુદ્દો, ચોથી પ્રક્રિયા જોઈએ તો રૂબરૂ મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારની કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા હોય છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જ વાત કરી ગયા કે પસંદગી સમિતિમાં કોનો કોનો સમાવેશ થાય, તો એનો જવાબ આપણે અહીંથી પણ પાછો મળશે કે પસંદગી સમિતિમાં ઉચ્ચ સંચાલકો છે એના પ્રતિનિધિ હોય, જે તે વિભાગના વડા હોય, નિષ્ણાંત જે તે સમિતિના નિષ્ણાંત વ્યક્તિઓ પણ હોય વગેરેનો સમાવેશ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રૂબરૂ મુલાકાત માટે આ સમિતિ છે પસંદગી સમિતિ, એમાં ઉમેદવારને બોલાવવામાં આવતા હોઈએ છે. અહીં અંડરલાઇન કરી નાખો વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્રશ્નનો કે પસંદગી સમિતિમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો પસંદગી સમિતિમાં આપણે કહી શકીએ કે આ સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ છે, વિભાગીય વડા છે, કર્મચારી વિભાગના વડા છે વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ પ્રશ્ન ફરીથી રિપીટ કરી ગયા, એટલે કે આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હોય છે આ પસંદગી સમિતિ દ્વારા, અને વિષયાંતર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે જે બાબતમાં
કાર્યશીને ધ્યાનમાં રાખીને જ પ્રશ્ન પૂછવામાં આવે. ઉમેદવાર તરફથી અન્ય કોઈ બાબતોના જવાબ છે અપેક્ષિત નથી એવું અહીંયા ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે આ સમયે નોકરીની શરતો છે અને મળવાપાત્ર મહેનતાણ અંગે પણ સ્પષ્ટતા થઈ જતી હોય છે બંને પક્ષે, નોકરીમાં રહેનાર ઉમેદવાર અને ઘણી વખત નોકરી રાખનાર જે પસંદગી સમિતિ છે એ પણ જણાવી દેતા હોઈએ છે. ત્યાર પછીની પ્રક્રિયાનો મુદ્દો આપણે જોઈએ પાંચમું, ભૂતકાળની કારકિર્દીની તપાસ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય એવું પણ બની શકે, કોઈ ધંધાકીય એકમ છે, કંપની છે, કોઈ સંસ્થા છે, તે ઉમેદવાર વર્તમાન સમયમાં કામ કરતો હોય અથવા તો તેમને ભૂતકાળમાં ત્યાં કામ કરેલું હોય તો એવા એકમો, સંસ્થા કે કંપની છે તેમની પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી છે એ મેળવી લેવામાં આવતી હોય છે અને અરજીપત્રકના આધારે આપેલ માહિતી સાથે સરખાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઉમેદવારે જ્યારે અરજી કરેલી હોય ત્યારે તેની શૈક્ષણિક લાયકાત છે, અનુભવના પ્રમાણપત્ર છે એને દર્શાવેલા હોય છે, તો આ અનુભવના પ્રમાણપત્ર જે અરજીપત્રકમાં સામેલ હોય તો તેના આધારે ધંધાકીય એકમની જે પસંદગી સમિતિ છે એ માહિતી છે એ સરખાવી, ઉમેદવારે અરજી કરેલી હોય છે એની સાથે આ ભૂતકાળની માહિતી છે અનુરૂપ છે કે નહીં એની ચકાસણી પણ અહીંયા કરવામાં આવતી હોય છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી જાય. ઉમેદવારની વડેલી જે માહિતી છે એ પૂર્વગ્રહ મુક્ત હોવી જોઈએ જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. ઉપરાંત અરજીપત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગ્રહસ્થનો અભિપ્રાય એટલે કે રેફરન્સ છે એ પણ મેળવવામાં આવતો હોય છે જેથી કરીને પસંદગીની પ્રક્રિયા છે એમાં મદદરૂપ બની શકે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ પસંદગીમાં રેફરન્સ છે એ ઘણા બધા રીતે મેળવી શકાતો હોય છે, ટેલિફોનિક દ્વારા પણ મેળવી શકાય, પત્ર દ્વારા પણ મેળવવામાં આવતો હોય છે. આ પસંદગી સમિતિ છે એના ઉપર આધારિત હોય છે. ત્યાર પછી પસંદગીની પ્રક્રિયામાં છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ત્યાં પ્રાથમિક પસંદગી આવે છે. જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દી વિશેની બાબતો બધી સમિતિને હકારાત્મક લાગે તો ઉમેદવારની આ પસંદગી સમિતિ છે એની યાદી બનાવતા હોઈએ છીએ અને આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારો છે તેની યાદી તૈયાર કરીને એક લિસ્ટ બનાવવામાં આવે જેને આપણે પ્રાથમિક પસંદગી છે એમાં ઉમેદવારનું નામ છે કે નહીં એવું આપણે જાણી શકીએ અને કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાથમિક પસંદગી એ થયા બાદ તબીબી તપાસ કરાવવામાં આવે છે. એના પછીનો મુદ્દો કે આપણે પ્રક્રિયા સાતમો છે તબીબી તપાસ એ અંગે જોઈએ તો જેટલા કર્મચારીઓની જરૂર હોય તેના કરતાં પ્રાથમિક પસંદગીમાં કર્મચારીઓ છે થોડાક વધારે પસંદ કરેલા હોઈએ છે. એટલે એકમે નક્કી કરેલા કોઈ ડૉક્ટર પાસે કે હોસ્પિટલમાં ઉમેદવારો છે તેમની શારીરિક તપાસ કરાવવામાં આવતી હોઈએ છે. ઘણી વખત કંપની છે તેમાં પણ સારી તપાસ માટે ડૉક્ટરો છે તેને ત્યાં બોલાવવામાં પણ આવતા હોઈએ છે અથવા તો અન્ય કોઈ હોસ્પિટલમાં નક્કી કરેલી સમિતિએ નક્કી કરેલી હોસ્પિટલમાં કે ડૉક્ટરો પાસે પણ મોકલવામાં આવતા હોઈએ છીએ ઉમેદવારને. એટલે આ તપાસનો ઉદ્દેશ્ય શું હોય છે તો કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ તો નથી ને કે ગંભીર કોઈ માંદગી કે રોગ તો નથી ને તે જાણવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટેનો પ્રશ્ન ખાસ અહીં અંડરલાઈન કરીએ આપણે કે ઉમેદવારની તબીબી તપાસનો ઉદ્દેશ શું હોઈએ છે તો આપણે કહી શકીએ કે ઉમેદવારની તબીબી તપાસનો ઉદ્દેશ કે ઉમેદવાર છે તેને કોઈ શારીરિક તકલીફ તો નથી ને કે ગંભીર કે માંદગી કે રોગ નથી ને તે જાણવાનો હોઈએ છે. તો બાકીના ઉમેદવારો છે તેને પ્રતીક્ષા યાદીમાં સામેલ રાખવામાં આવતા હોઈએ છે અને આ પ્રતીક્ષા યાદીમાંથી ભવિષ્યમાં જ્યારે કર્મચારીને જરૂર પડતી હોય ત્યારે ધંધાકીય એકમ છે આ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર એટલે કે મેરિટના ધોરણે ઉમેદવારો છે ને પસંદ કરવામાં આવતા હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો બાબત છે એમાં જોઈ ગયા ધંધાકીય એકમ છે એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે એમાં આપણે પસંદગી પ્રતીક્ષા યાદી છે એની વાત કરેલી હતી તો અહીંયા વેઇટિંગ લિસ્ટ છે એ પણ રાખવામાં આવતું હોઈએ છે. ત્યાર પછી આપણે પસંદગીની અંદર વાત કરીએ આઠમો મુદ્દો છે તો કે નિમણૂક પત્ર. વિદ્યાર્થી મિત્રો, તબીબી તપાસ થઈ ગયા બાદ નિમણૂક પત્ર એની વાત કરીએ તો કે આખરી પસંદગી ખાસ કરીને તબીબી તપાસ થઈ ગયા બાદ કર્મચારીની આખરી પસંદગી કરવામાં આવતી હોય છે અને ઉમેદવારને નિમણૂક પત્ર ત્યાં આપવામાં આવે જેમાં ઉમેદવારને કયા સ્થળે કઈ જગ્યા માટે અને કઈ સત્તા અને કઈ ફરજો અને જવાબદારીઓ સોંપવાની છે તથા કર્મચારીને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી આપવામાં આવતી હોય છે. ખાસ કરીને નિમણૂક પત્રકમાં વિદ્યાર્થી મિત્રો ઉમેદવારને નિમણૂક આપવામાં આવે
तो आ निमणूक पत्रनी अंदर कर्मचारीओने होदो जणावी देवामां आवे, कया प्रकारनी कामगीरी करवानी छे ए पण जणावामां आवे अने पगार भथ्था विशेनी बधी बाबतो छे आ निमणूक पत्रनी अंदर उम्मेदवारने जणावामां आवतो होय छे। विद्यार्थी मित्रों, त्यार पछी निमणूक अपाई गया बाद छेलो मुद्दो जोईए तो कि एकम परिचय अने कार्यनी सोंपणी। विद्यार्थी मित्रों, आधुनिक एकमो ए निमणूक पत्र आप्या पछी अने कार्यनी सोंपणी करता पहेला कर्मचारीने एकमनी नीति छे, पर्यावरण छे, ऊपरी अधिकारीओ, सहकर्मचारीओ अने ताबेदारों साथे परिचय करावामां आवे छे अने त्यारबाद एने कार्यनी सोंपणी करावामां आवे छे। विद्यार्थी मित्रों, घणी वखत बी विभागमां एक मार्क माटेनो प्रश्न होई शके, खास करीने याद राखो કે ધંધા કે એકમની અંદર ઉમેદવારોની કાર્યની સોંપણી કરતા પહેલા કઈ બાબતોની જાણકારી કે પરિચય આપવામાં આવે છે, તો આપણે એક માર્ક માટેના પ્રશ્ન માટે આવો જવાબ આપી શકીએ કે ધંધા કે એકમમાં ઉમેદવારને કાર્યની સોંપણી કરતા પહેલા એકમની નીતિ, એકમના પર્યાવરણ વિશે, ઉપરી અધિકારીઓ છે એમના વિશે, એટલે કે એ કર્મચારી છે કયા અધિકારીને જવાબદાર રહેશે, કયા અધિકારી તરફથી સત્તાઓ મળશે, જવાબદારી એને દેવાની થશે, બધી બાબતો, તેમજ સહકર્મચારીઓ એને પણ પરિચય કરાવવામાં આવે છે અને તેની નીચેના જે તાબેદારો છે એટલે કે ઉમેદવાર નીચે કયા કયા માણસો કે કર્મચારીઓ કામ કરશે આ બધી બાબતોનો પરિચય કરાવવામાં આવે છે। આ પરિચય કરાવ્યા બાદ એ કર્મચારી છે તેને કાર્યની સોંપણી કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કર્મચારી પસંદગીની જે આખી પ્રક્રિયા છે, જેના 9 મુદ્દા છે એના વિશે વાત કરેલી, ફરીથી આપણે યાદ કરી લઈએ। આ 9 મુદ્દા ક્રમમાં જ રાખવાના છે। એમાં પહેલો મુદ્દો આવકાર અને પ્રાથમિક મુલાકાત, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, જરૂરી કસોટીઓ લેવી। વિદ્યાર્થી મિત્રો, જરૂરી કસોટીમાં 4 પ્રકારની કસોટી યાદ રાખવાની છે, બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી। વિદ્યાર્થી મિત્રો, આ ચારે ચાર કસોટીમાં એક એક માર્કનો પ્રશ્ન સમાયેલો છે। ત્યાર પછી ચોથો મુદ્દો રૂબરૂ મુલાકાત, પાંચમો મુદ્દો ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવી, છઠ્ઠો પ્રાથમિક પસંદગી, 7 તબીબી તપાસ કરવી, 8 નિમણૂક પત્ર આપવા અને 9 એકમ પરિચય અને કાર્યની સોંપણી કરવી। તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કર્મચારી પસંદગીની પ્રક્રિયા છે 9 મુદ્દામાં સમાયેલી છે તેના વિશે અભ્યાસ કર્યો। ધન્યવાદ।